નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારું ગુજરાત જોશમાં પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનમાં ભરતી આવેલી છે તો જાણીએ વિગતવાર સ્ટાફ નર્સની છત્રીસ જગ્યા માટે ભરતી થશે હોસ્પિટલ એટેન્ડન્ટની દસ જગ્યા માટે ભરતી થશે સ્ટાફ નર્સની વ્યમર્યાદા વીસથી ચાલીસ રાખવામાં આવેલી છે અને પગાર ધોરણ ચુમ્માલીસ હજાર નવસો રાખવામાં આવેલું છે ત્યાર હોસ્પિટલ એટેન્ડન્ટ માટે અઢારથી તેત્રીસ બે અને અઢાર હજાર પગાર ધોરણ રહેશે મિત્રો આમાં પાંચ વર્ષની રિલેક્સેસન એસટીએસસીને અને ત્રણ વર્ષની ઓબીસીને આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત સ્ટાફ નર્સ માટે નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્રણ વર્ષનો અને મિડવાઈફ ફ્રીનો કોર્સ કરેલો હોય નર્સિંગમાં એ પણ ચાલી શકે ઠીક છે મિત્રો બીએસસી નર્સિંગ કરેલું હોય એ પણ આમાં અરજી કરી શકે છે હોસ્પિટલ એટેન્ડન્ટની વાત કરીએ તો દસ પાસ કરેલું હોવું જોઈએ અને હોસ્પિટલનો એક્સપિરિયન્સ પણ હોવું જરૂરી છે મિત્રો ઠીક છે મિત્રો અને તમારે આ માટે અરજી કઈ રીતે કરવાની રહેશે આ ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે અને તારીખની વાત કરીએ તો સાત ચાર બે હજાર વીસની તારીખે આ લેવામાં આવશે આના માટે મિત્રો તમારે ક્યાં જવાનું રહેશે એના વિશે માહિતી મેળવીએ તમારે રજિસ્ટ્રેશન કરાવવા દસથી બાર વાગ્યા સુધી સી એચ ઓ એસ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ સેક્શન ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ અમદાવાદ ખાતે જવાનું રહેશે તમારે તમારા જે પણ ક્યારે માહિતી વિગતવાર ડિટેલ લાવવાની રહેશે જેમ કે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ વગેરે તમારે લાવવાનું રહેશે અને એક ફોર્મ ભરવાનું રહેશે એના વિશે માહિતી મેળવીએ મિત્રો તો આ ફોર્મ ભરીને લાવવાનું રહેશે મિત્રો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાડીને તો આ તમે ક્યારે પોલીસ તમને રોકે તો આ ફોર્મ તમે દેખાડીને તમે આગળ જઈ શકો છો ઠીક છે મિત્રો તો આ હતી જોબની માહિતી જે પશ્ચિમ રેલવેમાં આવી હતી એની આશા કરું છું વિડીયો મહત્વપૂર્ણ રહ્યો હશે જય હિન્દ જય ભારત